हाल मळती माहिती प्रमाणे अमित शाह पहोंची चुक्या छे। कलोल मां एपीएमसी मार्केट नुं जे कार्यालय उभुं करवामां आव्युं छे तेनुं उद्घाटन करशे। हवे तेओ थोड़ी ज क्षणोनी अंदर मुख्यमंत्री अने नायब मुख्यमंत्री पण तेमनी साथे हाजर छे। केन्द्रीय मंत्री करशे सभाने संबोधन। रूपया 2 करोड़ ने खर्चे आ कार्यालय तैयार करवामां आव्युं छे। 1.5 वर्ष पहला अमित शाहे आनुं खातमुहूर्त कर्युं हतुं। अमित शाह त्यां पहोंची चुक्या छे। हवे थोड़ी क्षणों अंदर आ कार्यालय उद्घाटन करशे। जी रीते सोनले अगाउ माहिती आपी हती के त्यां तमाम तैयारी करी देवामां आवी छे। एक उत्साह पण त्यां जोवा मळी रह्यो छे। मळती माहिती प्रमाणे केन्द्रीय गृहमंत्री त्यां सभाने संबोधन पण करवाना छे। रूपया 2 करोड़ ने खर्चे कलोलनी अंदर एपीएमसी कार्यालय जे छे ते बनाववामां आव्युं छे। 1.5 वर्ष पहला अमित शाह द्वारा तेनुं खातमुहूर्त करायुं हतुं અને આજે તેઓ લોકાર્પણ કરશે। આ પ્રસંગે તેની સાથે મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી પણ જોવા મળી રહ્યા છે। અમિત શાહ પહોંચી ચૂક્યા છે ત્યાં। હવે થોડી જ વારની અંદર તેઓ આ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે। અગાઉ અમિત શાહના જે કાર્યક્રમ હતા તે અંતર્ગત 3 જેટલા ઓવરબ્રિજનું તેમણે લોકાર્પણ કર્યું। 2 ફ્લાયઓવર અને 1 રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું। હવે તેઓ મહેસાણા પહોંચ્યા છે। कलोल खाते तेवो एपीएमसी कार्यालयनुं उद्घाटन करशे। मुख्यमंत्री अने नायब मुख्यमंत्री तेमनी साथे आ प्रसंगे हाजर छे। मळती माहिती प्रमाणे केन्द्रीय गृहमंत्री सभाने संबोधन पण करवाना छे। त्यां जे पण कार्यकर्ताओ छे स्थानिक नेताओ छे तेओमां एक अलग उत्साह जोवा मळी रह्यो छे। केम के अमित शाह केन्द्रीय गृहमंत्री आव्या छे तेमना द्वारे। खास ते एपीएमसी कार्यालयनुं उद्घाटन पण करवाना छे जेने लईने एक उत्साह ते लोकोनामां जोवा मळी रह्यो छे। तमाम तैयारीओ त्यां करी देवामां आवेली छे अने एपीएमसी कार्यालय खोलवामां आव्युं छे जेथी करीने खेडूतोने पण आनाथी राहत मळशे। અદ્યતન ટેકનોલોજી સાથે સુવિધા સાથે આ બિલ્ડિંગને ઊભું કરવામાં આવ્યું છે। 2 કરોડનો ખર્ચ એપીએમસી કાર્યાલયને બનાવવા માટે થયો છે। તમામ નવી ટેકનોલોજી સાથે અહીંયા સુસજ્જ થશે અને અદ્યતન બનાવવામાં આવ્યું છે। અને અમિત શાહ પહોંચ્યા છે ત્યાં। હવે તે ઉદ્ઘાટન કરશે કાર્યાલયનું। કાર્યાલયની અંદર તમામ સુવિધાઓ જોવા મળી રહી છે। પૂરેપૂરી વ્યવસ્થાઓ ત્યાં કરવામાં આવેલી છે કે જેથી કરીને કોઈ પણ ખામી તેમાં ન જોવા મળે, પૂરતું ધ્યાન તેની માટે આપવામાં આવ્યું છે। અને આ એપીએમસી કાર્યાલય બનાવવા પાછળ રૂપિયા 2 કરોડનો ખર્ચ થયો છે। 1.5 વર્ષ અગાઉ અમિત શાહે ખાતમુહૂર્ત કર્યું હતું અહીંયા આવીને, અને 1.5 વર્ષની અંદર આ એપીએમસી કાર્યાલય ઊભું કરી દેવામાં આવ્યું છે, સુસજ્જ કરી દેવામાં આવ્યું છે। આજે ઉદ્ઘાટન કરશે અમિત શાહ તેનું, ત્યારબાદ તેની જે તમામ કાર્યાલય છે તે શરૂ થઈ જશે। અમિત શાહની સાથે સાથે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પણ તેમની સાથે છે। સંવાદદાતા સોનલ જોડાયા છે। જી સોનલ, અમિત શાહ ત્યાં પહોંચી ચૂક્યા છે, લોકાર્પણ કરશે તેવો આ કાર્યાલયનું। જી, અમિત શાહ આજે પહોંચી ચુક્યા છે કલોલ એપીએમસી ખાતે, સાથે જ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર છે અને સાથે જ નાયબ મુખ્યમંત્રી જોડાવાના છે। અહીંયા તેઓ આગમન થઈ ચુક્યું છે અને હવે તેઓ જે કાર્યાલય છે તેનું ઉદઘાટન કરવા જઈ રહ્યા છે। આજે તેઓ અહીંયા સંબોધન પણ કરવાના છે અને તેમના માટે 1 કરોડના ખર્ચે જે આ કાર્યાલય તૈયાર થયું છે તેનું તેઓ ઉદઘાટન કરવા જઈ રહ્યા છે। અને ઉદ્ઘાટન કરી રહ્યા છે કાર્યાલયનું। એક ઉત્સાહ ત્યાં જોવા મળી રહ્યો છે। તમામ લોકો ભારત માતા કી જયના નારા સાથે તેઓનું સ્વાગત કરી રહ્યા છે। અમિત શાહ એપીએમસી કાર્યાલય જે નવું બનાવવામાં આવ્યું છે 2 કરોડને ખર્ચે કલોલની અંદર તેનું ઉદ્ઘાટન કરી રહ્યા છે। તેમની સાથે આ પ્રસંગે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી બંને હાજર છે, આ સાથે રાજકીય નેતાઓ પણ તેમની સાથે હાજર છે। તેના સ્થાનિક નેતાઓ, તેના સ્થાનિક કાર્યકર્તાઓ પણ ત્યાં જોવા મળી રહ્યા છે। અમિત શાહ ત્યાં પહોંચી ચૂક્યા છે, તેઓ કાર્યાલયનું ઉદ્ઘાટન કરી રહ્યા છે। આ કાર્યાલયનું ખાતમુહૂર્ત 1.5 વર્ષ પહેલા અમિત શાહે જ કર્યું હતું આવીને, અને હવે તે તેનું ઉદઘાટન કરી રહ્યા છે। 1.5 વર્ષની અંદર રૂપિયા 2 કરોડને ખર્ચે આ એપીએમસી કાર્યાલયને સુસજ્જ કરવામાં આવ્યું છે। આધુનિક
रीते आ बिल्डिंग ने बनावामां आवी छे। कोई पण जातनी उणप न रही जाय त्यां ते प्रकारनुं पूरतुं ध्यान आपवामां आव्युं छे। अमित शाह आ कार्यालयनुं उद्घाटन करी रह्या छे। उल्लेखनीय छे के તેમનો ગુજરાત પ્રવાસ છે, તેવામાં અમદાવાદની અંદર પણ તેમણે જે બ્રિજ બની ચૂક્યા હતા તેનું લોકાર્પણ કરી લોકો માટે તેને ખુલ્લા મૂકી દીધા છે। હવે તેઓ કલોલ પહોંચ્યા છે। કલોલની અંદર એપીએમસી કાર્યાલય બનાવવામાં આવ્યું છે, તેનું તેઓ ઉદ્ઘાટન કરી રહ્યા છે। આ પ્રસંગે કલોલના તમામ જે સ્થાનિક નેતાઓ છે તે પણ તેમની સાથે છે અને મુખ્યમંત્રી સહિત નાયબ મુખ્યમંત્રી પણ તેઓની સાથે જોવા મળી રહ્યા છે। અમિત શાહના આવવાથી તમામ જે કાર્યકર્તાઓ છે તેના સ્થાનિક કાર્યકર્તાઓ તેઓમાં એક અલગ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કેમ કે કેન્દ્રીય ગૃહમંત્રી તો તેઓ છે જ, પરંતુ ભાજપનું એક મોટું માથું પણ છે, જેથી તમામ લોકોમાં ઉત્સાહ છે।